કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસે મળી 30 કરોડની બેનામી સંપત્તિ. ગુજરાત એસીબી ને ઇતિહાસની સૌથી મોટી સફળતા. સરકારની ચીમકી છતાં જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીએ હડતાળ ચાલુ રાખતા મામલો વિચક્યો. નીતિન પટેલે કહ્યું આ હડતાળનો સમય નથી. બર્ડ ફ્લુની દહેશત વચ્ચે ચોટીલામાં 4 પક્ષીના મોત તો ભાવનગરના મહુવામાં કોટિયામાં 200થી વધુ પક્ષીના મોત. ગઢડા મંદિરની આચાર્ય પક્ષ અને દેવ પક્ષની સાંખ્ય યોગી બહેનો વચ્ચે માથાકૂટ. રસ્તા પર જોવા મળ્યો ડ્રામા. એક સાંખ્ય યોગીની ધરપકડ. વડોદરામાં જોઈન્ટ પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સમાં જ બિચ્છુ ગેંગનો હોબાળો. પોતાને નિર્દોષ ગણાવી ધમાલ મચાવી. પોલીસે કર્યો બળપ્રયોગ. સુરતમાં પત્નીના મોતને અકસ્માતમાં ખપાવનાર પતિ સહિત બે પકડાયા. પતિએ વીમો પકાવવા હત્યા કર્યાનો ઘટસ્ફોટ. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત નોનસ્ટોપ અને 7 વાગ્યા સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જીજ્ઞા રાજગોર જોશી. સમાચારોની શરૂઆત આ મોટા સમાચારો સાથે. નાયબ મામલતદાર પાસે 30 કરોડની મિલકતના મામલામાં સમાચાર આવ્યા. નાયબ મામલતદાર સામે અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત એસીબીને ઇતિહાસમાં આ સૌથી મોટો કેસ હાથ લાગ્યો છે. કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે આ કેસ કરવામાં આવ્યો છે. અપ્રમાણસર મિલકત મળી આવી છે. વિરમ દેસાઈ પણ અપ્રમાણસર મિલકત ધરાવે છે. આ અંગે વિરમ દેસાઈ 30 કરોડથી પણ વધુ મિલકત ધરાવતા હોવાથી એસીબીએ આ કેસ દાખલ કર્યો છે. એસીબીની પૂછપરછમાં વધુ વિગતો બહાર આવી છે. જે સરકારી અધિકારી કર્મચારીઓ ગેરકાયદેસર રીત રસમો અપનાવી અને અપ્રમાણસર મિલકતો એકત્રિત કરે છે એ બાબતે એસીબી દ્વારા સતત ઝુંબેશ ચાલુ છે. જેના ભાગરૂપે આજરોજ ગુજરાત એસીબીએ ગુજરાત એસીબીના ઇતિહાસનો સૌથી મોટો ડીએનઓ ગુનો દાખલ કરેલ છે. આક્ષેપિત છે વિરમભાઈ લીલાભાઈ દેસાઈ, જેઓ હાલ નિવૃત્ત છે અને નાયબ મામલતદાર તરીકે ઈ દરા કેન્દ્ર કલોલ ખાતે તેઓ એમની ફરજ બજાવતા હતા. તેમના વિરુદ્ધમાં એન્ટી કરપ્શન બ્યુરો ને તેઓએ અપ્રમાણસર મિલકત વસાવેલી છે એ બાબતની રજૂઆત મળેલી, જેના આધારે એન્ટી કરપ્શન બ્યુરોએ તેમના વિરુદ્ધ પ્રાથમિક તપાસ હાથ ધરેલી અને એ પ્રાથમિક. ગુજરાત એસીબીને તો મોટી સફળતા હાથ લાગી, પણ સાથે સાથે ગુજરાત એટીએસને પણ એક મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત એટીએસે 1 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. અમદાવાદના શાહીબાગમાં સુલતાન શેખની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી 1 કિલો મેથાફેટામાઇન સાથે ઝડપાયો છે. આરોપી મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લઈ અમદાવાદ પહોંચાડવાનો હતો. અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું. ટ્રમ્પ છેલ્લી વાર વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા. છેલ્લી વાર ટ્રમ્પના હેલિકોપ્ટરે ઉડાન ભરી. આજે જો બાઇડન રાષ્ટ્રપતિ પદની શપથ લેવાના છે. શપથવિધિમાં ટ્રમ્પ હાજર રહે તેવી શક્યતાઓ ખૂબ ઓછી જોવા મળી રહી છે. આજે જો બાઇડન રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે, પણ તે પહેલા ટ્રમ્પ આ છેલ્લી વાર વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા. તે સમયની આ તસવીરો આપ જોઈ શકો છો, જ્યારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળતી વખતે પોતાની લાક્ષણિક અદાઓમાં મીડિયા સમક્ષ વાતચીત કરી હતી. શપથવિધિમાં ટ્રમ્પ હાજર રહેશે કે નહીં તે એક મોટો પ્રશ્નાર્થ. આજે જો બાઇડન રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરવાના છે, અને તે પહેલા જ્યારે વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા ટ્રમ્પ, તે સમયની આ તસવીરો. ટ્રમ્પના હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી.
जो बाइडन आज राष्ट्रपति पद ना शपथ लेवाना छे। तेमनी आ शपथ विधि में डोनाल्ड ट्रम्प हाजर रहेशे के नहीं ते एक सवाल पण तेनी साथे साथे ज्यारे तेओ निकली रहा हता व्हाइट हाउस माथी छेली वारनी तेमनी आ तस्वीरों चेहरा पर थोड़ी उदासी जोवा मळी रही हती। छेली वार ट्रम्प ना हेलिकॉप्टरे पण उड़ान भरी। आज जो बाइडन राष्ट्रपति पद ना शपथ ग्रहण करवाना छे। तो आज थी बाइडन युग नी शुरुआत थई रही छे अमेरिका मा। अने ते पहला नी आ तस्वीरो हती ज्यारे डोनाल्ड ट्रम्प छेली वखत निकळ्या व्हाइट हाउस माथी अने तेमने हेलिकॉप्टरे पण आ छेली उड़ान भरी। राष्ट्रपति पद तरीके तेमने घणो समय त्यां गाड्यो अने त्यार बाद आजे ज्यारे तेओ बहार निकली रह्या हता चेहरा पर निराशा अने दुख देखाई रह्या हता। छेली उड़ान पण भरी हेलिकॉप्टरे। आजे शपथ विधि योजावानी छे। अमेरिकाना 46मा राष्ट्रपति पद तरीके शपथ ग्रहण करशे जो बाइडन। पहला जरे ट्रम्प व्हाइट हाउस की बाहर निकल्या ते समय नी आ तस्वीरों में आपने बतावी रहा छे। आजे जो बाइडन शपथ ग्रहण करवाना ते पहला अमेरिका की राजधानी वॉशिंग्टन में पण संपूर्णपणे तैयारीओ करी देवामां आवी छे। सुरक्षा ने ध्यान में रखता 25,000 थी वधु सैनिकों पण त्यां तैनात करवामां आव्या छे। राष्ट्रपति पदना शपथ ग्रहण करशे जो बाइडन अने छेली ए मुलाकात ट्रम्पनी मीडिया समक्ष पण। डोनाल्ड ट्रम्प जो व्हाइट हाउस थी बाहर निकल्या हता अने छेली उड़ान भरी हेलिकॉप्टरे अने ते समय नी ए तस्वीरों। संवाददाता केतन जोशी जोड़ाई गया छे। केतन जणाव शुं छे वधु विगतो। જીજ્ઞા અત્યારે હાલ વ્હાઇટ હાઉસ છોડ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે અને એરફોર્સ વનમાં તેઓ ફ્લોરિડા જશે। વોશિંગ્ટન ડીસી વ્હાઇટ હાઉસ જ્યાં આવેલું છે ત્યાંથી તેઓ એન્ડ્રુઝ બેઝ ઉપર અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે પોતાની પત્ની મેલાનિયા સાથે। અને મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને એક છેલ્લી સ્પીચ આપશે અમેરિકન વાસીઓને। અને અત્યારે જે શરૂઆત થઈ પણ ચૂકી છે એ સ્પીચની, અને સ્પીચમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 4 વર્ષ શાનદાર રહ્યા અમેરિકાના એક શાસક તરીકે, અને અમેરિકનોની ભરપૂર સમર્થકોનો આભાર તેમણે માન્યો હતો અને તેમણે ભરપૂર સાથ મળ્યો હોવાની વાત પણ સ્વીકારી હતી અને કહ્યું હતું કે આગામી વર્ષોમાં પણ શાનદાર રહેશે અમેરિકા માટે, અને તમામ લોકોએ જે મહેનત કરી છે ઇલેક્શનમાં તેનો પણ તેમણે આભાર માન્યો હતો। જીજ્ઞા, મુખ્ય કઈ કઈ વાતો ડોનાલ્ડ ટ્રમ્પે કરી આજે કેતન? તેમની સ્પીચ હજુ પણ ચાલુ જ છે અને અત્યારે હાલ મેલાનિયા ટ્રમ્પ ઉપસ્થિત છે સેન્ટ એન્ડ્રુઝ બેઝ ઉપર, જે અત્યારે હાલ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે। છેલ્લી વખત આ સ્પીચ આપવામાં આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો ગત ફેબ્રુઆરીમાં તેઓ અમદાવાદ આવ્યા હતા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન, અને આ વખતે જે ઇલેક્શન જે યોજાયું હતું તેમાં તેમનો કારમો પરાજય થયો હતો અને જો બાઇડન આજે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ તરીકેના શપથ પણ લેવાના છે। પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની એક રીતે કહી શકાય કે જે છાપ હતી તે છાપથી એકદમ વિરુદ્ધ પ્રકારે જઈને તેઓ વ્હાઇટ હાઉસ છોડ્યું છે, કારણ કે જ્યારે હજુ પણ છેલ્લી ઘડી સુધી તેમણે પ્રયત્નો કર્યા હતા કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જળવાઈ રહે, અને પરંતુ તેમની વિરુદ્ધ જે મહાભિયોગ અભિયાન પણ ચાલ્યું હતું અને તેમાં પણ ટ્રમ્પ હારી ચૂક્યા હતા, તેમના પોતાના સમર્થકો પણ તેમને સાથ આપ્યો ન હતો, અને આખરે હવે વ્હાઇટ હાઉસ છોડવાનો જે એક સત્તાવાર જે કાર્યક્રમ હોય છે તે પ્રકારે તેમણે વ્હાઇટ હાઉસ છોડી દીધું છે, અને સવારે જ તેમણે જે કેપિટલ બિલ્ડિંગની જે ઘટના હતી તેને પણ વખોડી હતી। આભાર કેતન તમામ જાણકારી આપવા માટે।
આપને જણાવી દઈએ કે કોઈ પણ યુદ્ધ વિનાના દાયકામાં પ્રથમ રાષ્ટ્રપતિ બનવા અંગે પણ ગર્વ વ્યક્ત કર્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પે અને પોતાની સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી. અન્ય સમાચારો તરફ આગળ વધીશું. ગાંધીનગરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ સરકારની ચીમકી બાદ હડતાળ ચાલુ રાખી છે. હડતાળ યોજાનાર આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી અમારા ગ્રેડ પેની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. હાલ 33,000 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. ગ્રેડ પેની માંગણી મુદ્દે સરકારમાં અગાઉ 2 વખત રજૂઆત કરી છે, તેમ છતાં આજ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. સરકારની ચીમકી બાદ પણ હડતાળ યથાવત રહેશે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ રણજીતસિંહ આર મોરીએ કહ્યું કે હાલ કર્મચારીઓને 1900 ગ્રેડ પે મળે છે, 2800ના વધારાની માંગણી કરવામાં આવી છે. સરકારનું કામ કરે છે છતાં અમારી યોગ્ય માંગણીઓ મુખ્ય ગ્રેડ પે તમામ કેડરના જુદા જુદા જેમાં મલ્ટીપર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર ભાઈઓ બહેનોનો 2800 ગ્રેડ પે તેમજ ફાર્માસિસ્ટનો 4600 ગ્રેડ પે તેમજ LT વિભાગનો જે સ્ટેટ મુજબના અને મેડિકલ મુજબ લેબટેકને મળે છે તે મુજબનો ગ્રેડ પેની માંગણી છે. જો સરકારશ્રી અમારી આ યોગ્ય માંગણી સંતોષશે નહીં અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા પ્રમુખશ્રીના આદેશ મુજબ ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘ આદેશ જ્યાં સુધી આદેશ નહીં કરે કે ભાઈ હડતાળ સમેટવાની છે ત્યાં સુધી અમે તમામ કર્મચારી ભાઈઓ બહેનો 33,000ની સંખ્યામાં ભાવનગર જિલ્લો તેમજ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં અડીખમ અવિરત અને અચોક્કસ મુદતની હડતાળ ઉપર છીએ જ અને જારી છીએ અને જારી રહેવાના છીએ. પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું. આ સમય હડતાળો નથી તેવું કહ્યું. એક તરફ રાજ્યમાં પંચાયતમાં પણ વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ સમય હડતાળ યોગ્ય નથી. આરોગ્ય કમિશનરની નોટિસને ધ્યાને રાખીને તમામ લોકો તાત્કાલિક ફરજ પર પાછા આવે તેવી પણ સૂચના આપવામાં આવી. દરેક કામગીરીના અગત્યના તબક્કે પ્રજા જ્યારે ખૂબ જરૂરિયાત છે, ખૂબ મોટો કાર્યક્રમ, આખી દુનિયાનો વેક્સિનેશનનો સરકારે માન્ય વડાપ્રધાનશ્રીએ દેશમાં ચાલુ કર્યો હોય ત્યારે કેટલાક કર્મચારીઓ પોતાની વ્યક્તિગત નાની મોટી માગણીઓને ધ્યાનમાં રાખી અને આ કામગીરી ખોરંભે પડે એવો પ્રયત્ન કરે એ કોઈ પણ સંજોગોમાં સહેજ પણ ચલાવી લેવાય નહીં. એટલે દરેક કર્મચારીઓ પોતપોતાની ફરજ જેને જે કામગીરી કરવાની થતી હોય એ યોગ્ય રીતે બજાવવી જોઈએ. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલા ગુજસી ટોકના કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધાયો. શહેરની માથાભારે બિચ્છુ ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધીને 26માંથી 12 સાગરીતોની ધરપકડ કરી છે. જોઈન્ટ CP કોરડિયાની કોન્ફરન્સ બાદ આરોપીઓએ નિર્દોષ હોવાનું કહી હોબાળો મચાવ્યો, જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર અસલમ મોડિયા સહિત બીજા આરોપીની તપાસ ચાલી રહી છે. આ બિચ્છુ ગેંગ 1998થી વડોદરામાં સક્રિય છે. અસલમ અને ગેંગ સામે વિવિધ 62 ગુના નોંધાયા છે. છેલ્લા ઘણા વર્ષોથી અસલમ ઉર્ફે બોડીઓ વડોદરાના પોતાના ગુનેગાર સાગરીકો સાથે મળીને એક બિચ્છુ ગેંગ બનાવી છે. આ બિચ્છુ ગેંગમાં 26 જેટલા એના સાથીદારો છે. આ ગેંગ દ્વારા મુખ્યત્વે વડોદરા સિટીના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખૂન ખૂનની કોશિશ, આર્મસેક, લૂંટફાટ, ધાડ, અલગ અલગ જે IPCના મેજર હેડ છે એ હેઠળ ગુના રજીસ્ટર થયેલ છે. આ ગેંગ સતત છેલ્લા 1998થી અસલમ ઉર્ફે બોડિયા વિરુદ્ધમાં કુલ 62 ગુના રજીસ્ટર થયેલ છે અને એના સાગરીતો વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ ઘણા બધા ગુના રજીસ્ટર થયેલ છે અને આ એક્ટિવિટી એ લોકોએ હજી પણ કન્ટિન્યુઅસ ચાલુ રાખી છે. એટલે ઓર્ગેનાઇઝ ક્રાઇમ, સંગઠિત અપરાધ, આને નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુસ્સી ટોક 2015માં એક નવો કાયદો અમલમાં આવ્યો છે. એ કાયદા હેઠળ અસલમ ઉર્ફે બોડીયો અને તેના 26 સાથીદારો વિરુદ્ધ ગઈકાલે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં અત્યારે કુલ 12 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના આરોપીની તપાસ ચાલુ છે.
વધુ એક લાંચીયો અધિકારી એસીબીના સખંજામાં આવી ગયો છે. ધોળકાના મામલતદારને 25 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પડાયો. મામલતદાર ડામોરી જમીનમાં નામ દાખલ કરાવવા 70ની લાંચ માંગી હતી. ત્યારબાદ ફરિયાદીએ એસીબીને ફરિયાદ આપતા એસીબી છટકું ગોઠવ્યું અને મામલતદાર સાથે વચેટીઓ પણ પકડી પડાયો. મામલતદારે વચેટીયાને કમિશન પેઠે 5 લાખ આપ્યા હતા. કચ્છના ગાંધીધામમાં પથ્થરમારામાં પોલીસ દ્વારા પગલાં લેવામાં આવતા હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું. નિર્દોષ હિન્દુ યુવાનોની અટકાયતને લઈને ગાંધીધામ અને આદિપુર શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું. લોકો ધંધા રોજગાર બંધ રાખી બંધને સમર્થન આપ્યું. સુરતમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારોહમાં લોકોની ભારે ભીડ જોવા મળી. તેમજ કોંગ્રેસના કાર્યકરોમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન પણ ભૂલાયું. કોરોના કાળમાં પણ લોકો મોઢા પર માસ્ક વગર ફરતા જોવા મળ્યા. રાજકોટ આજી ડેમ પાસે પાણીની લાઇનમાં ભંગાણ પડતા પાણીના ફુવારા ઉડ્યા. આજી ડેમથી ગોંડલ રોડ તરફ જતી લાઇનમાં ક્ષતિ જણાતા મહાનગરપાલિકા વોટરવર્ક્સ દ્વારા ભંગાણ બંધ કરવા કામગીરી શરૂ કરવામાં આવી. બનાસકાંઠામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. વાવ સપરેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું. ગાબડું પડતા લાખો લીટર પાણીનો બગાડ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. તેમજ દર વર્ષે એક જ જગ્યાએ ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કેનાલ તૂટતા એરંડા જીરાનો પાક પાણીમાં ગરકાવ થતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગાબડું પડતા 7 એકર જમીનમાં પાણી ફરી વળ્યું. સોલા પોલીસે કારગુઇલ પેટ્રોલ પંપ નજીક આવેલી કોલેજની દિવાલની આડમાં દારૂની હેરાફેરી કરતા એક આરોપીની ધરપકડ કરી છે. જેમાં પકડાયેલા આરોપીનું નામ ઋષિ બ્રહ્માનંદ ઓઝા હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી એક રિટાયર્ડ આર્મી ઓફિસરનો પુત્ર છે. આરોપી ઋષિ પણ 3 અલગ અલગ પરમિટો રાખીને આર્મીમાંથી વિદેશી દારૂનો માલ ખરીદી લોકોમાં વેચતો હતો. આ ઘટનાની જાણ સોલા પોલીસને થતાં પોલીસે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં મળી આવેલી પરમિટ બુક એક રિટાયર્ડ આર્મી કેપ્ટન, બીજી રિટાયર્ડ આર્મી કર્નલ અને ત્રીજી તેના પિતા રિટાયર્ડ આર્મી ઓફિસરની હોવાનું બહાર આવ્યું. પોલીસે આરોપી ઋષિ પાસેથી રૂપિયા 5.39 લાખનો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો અને રિટાયર્ડ આર્મીના પુત્રની વિદેશી દારૂની હેરાફેરીના સુરેન્દ્ર શર્મા તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી. અમદાવાદ સાબરમતી નદીમાં અમદાવાદની જાહેર જનતા માટે બોટિંગ તેમજ વોટર સ્પોર્ટ્સની શરૂઆત કરવામાં આવી. હાલ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 2 પોઈન્ટ પર બોટિંગ શરૂ કરવામાં આવી છે. આજરોજથી સાબરમતી નદીમાં આવનારા સહેલાણીઓ માટે રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું. શરૂ થનાર આ કિવર ક્રુઝ 60 સીટર એસી ક્રુઝ છે. આ ક્રુઝ સાબરમતી નદીમાં 20 મિનિટ સુધી ફરશે. ક્રુઝમાં સવારી કરવા માટે પ્રતિ વ્યક્તિ માટે 200 રૂપિયા રાખવામાં આવ્યા. હાલ કોરોના વાયરસની મહામારીને કારણે અને સરકારની ગાઇડલાઇન પ્રમાણે આ ક્રુઝમાં 50% લોકોને જ બેસાડવામાં આવશે. ક્રુઝની સવારી દર 1/2 કલાકે ચાલુ રહેશે. અમદાવાદમાં હવે ગોવા જેવી મજા. સી પ્લેન બાદ નવું નજરાણું એટલે કે રિવર ક્રુઝ અમદાવાદ ખાતે આવી ગઈ છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદવાસીઓ છે તે આ રિવર ક્રુઝની મજા છે તે લઈ શકશે. 60 જેટલા લોકો છે તે એક સાથે મુસાફરી કરી શકશે. સાથે સાથે સંપૂર્ણ જે વીઆઈપી સગવડ છે તે વીઆઈપી સગવડ એમાં આપવામાં આવી છે. એસી સહિતના જે સાધનો છે તે અંદર મૂકવામાં આવ્યા છે. અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો બીજી પણ અલગ અલગ જે વોટર સ્પોર્ટ છે તે પણ રિવરફ્રન્ટ ખાતે શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે હવે અમદાવાદવાસીઓ છે તે ગોવાની મજા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે લઈ શકશે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે સ્પીડ બોટ છે તે સ્પીડ બોટ પણ અમદાવાદ ખાતે લાવી દેવામાં આવી છે. એટલે કે હવે અમદાવાદવાસીઓને જે વોટર સ્પોર્ટની મજા લેવા માટે ગોવા નહીં જવું પડે, અમદાવાદ ખાતેથી તેઓ પોતે મજા લઈ શકશે. કેમેરામેન રવિ જોશી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સીએમ વિજય રૂપાણીએ જૂનાગઢ ખાતે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. રૂપિયા 319.48 કરોડની શહેરી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપરાંત સાસણ ડેવલપમેન્ટ સહિત રૂપિયા 32 કરોડના વિકાસના કામોનું પણ ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે મંત્રી જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા. જૂનાગઢ વિકાસના કાર્યક્રમમાં સીએમ રૂપાણી સાથે મંચ પર કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ જોવા મળ્યા. વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ થયો છે.
म्युनिसिपल कॉर्पोरेशन पानी पुरवठा योजना बीजी विविध योजनाओ अने टूरिज्म विभाग तरफ थी शासन डेवलपमेंट योजनाओं आज कार्यक्रम कर आज जाहरात करी है कि तलेटी में इंद्रेश्वर सफारी जो घना वक्त त्या पेन्डिंग विषय हो गई काले वन विभाग अधिकारी सूचना अपी है चालू करने। राज्य सरकार द्वारा टेकाना भावे मगफळीनी खरीदी माटे 26 ऑक्टोबर थी रजिस्ट्रेशन शुरू करवामां आव्युं हतुं, जेनो आजे अंतिम दिवस हतो। राजकोट जिल्लाना धोराजी पंथकना खेडूतोमां टेकाना भावे मगफळी वेचवामां रस्ता जोवा मळी। धोराजी पंथकमां अत्यार सुधीमां कुल 8258 खेडूतो रजिस्ट्रेशन करावियुं, जेमांथी 2800 जेटला खेडूतोए धोराजी मार्केटयार्ड खाते टेकाना भावे मगफळी वेची हती। आम कुल 34% जेटला खेडूतोए टेकाना भावे मगफळी वेचवानी रुचि दाखवी। कुल 1,72,000 गुणी मगफळी टेकाना भावे खरीदी करवामां आवी। फिर यहां पर धोराजी तालुका में कुल मिलाकर के 8,258 रजिस्ट्रेशन हुए हैं, जिसमें से 2800 खातेदार यहां पर यहां पर बेचने के लिए आए थे, तो फिर हमने ही 2800 खातेदार से परचेजिंग की है। धोराजी यार्ड मास મગફળીની ખરીદી થાય છે એમાં સરકારશ્રી તરફથી, એમાં મગફળીમાં ફોન આવ્યો હતો એટલે હું અહીંયા યાર્ડે નાખવા આવ્યો છું અત્યારે સરકાર, બરાબર છે? અને અત્યારે મારે મગફળીમાં વારો આવી ગયો છે અને કામગીરી સારી છે અને સ્ટાફનું ને બધાનું કામ બહુ સારું છે, બરાબર છે? આજે છેલ્લો દિવસ છે એટલે, બરાબર છે? એટલે મને ફોન આવ્યો હતો, બરાબર, એટલે હું મગફળી નાખવા આવ્યો છું અહીંયા। આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું। વધુ સમાચારો અને દિવસભરના અપડેટ્સ માટે લોગ ઇન કરો મંતવ્ય ન્યૂઝ.com પર। નમસ્કાર।